गुजरात विधानसभामां प्रश्नोत्तरी काळ दरमियान कोंग्रेसना धारासभ्य विमल चुडासमाए आरोग्य मंत्रीने विविध प्रश्न पूछ्या, जेमां बाळकोना केन्सरमां सतत वधारो थई रह्या होवानुं कह्युं। ज्यारे गीर सोमनाथमां डॉक्टर्सनी अछतना सवालो पूछता तेमने अटकाव्या हता तेवा आरोपो तेमणे लगाव्या। ते साथे तेओए कृषि मंत्रीने कमोसमी वरसादने लईने सवालो पूछ्या। केरी पकवता खेडूतोने 70% सुधी नुकसान थया होवानो दावो करायो। जयरे 30% केरी ज मार्केटमां आवशे तो साथे खेतीमां पण व्यापक नुकसान थयुं छे तेम तेओए जणाव्युं। साथे खेडूतोने जल्दी वर्तन मळे ते माटे सीएमने पण रजूआत करी हती। જે કેરીના પાકને બહુ બહુ મોટું નુકસાન થયું છે અને કેરીના પાકને નુકસાન થવાથી હું તો કહું કે આજે લગભગ 70% નુકસાન થયું છે, કારણ કે હવે જે કેસર કેરી છે એ 30% જ બજારમાં આવવાની છે અને એના કારણે જે કેસર કેરીનો પણ ભાવ વધવાનો છે અને જો સરકાર તાત્કાલિક ધોરણે આનું સરકારને સર્વે કરવું જોઈએ, કારણ કે હું પોતે પત્ર લખવાનો છે કૃષિ પ્રધાન અને મુખ્યમંત્રીશ્રીને કે આનું તાત્કાલિક ધોરણે સર્વે કરી અને તેમનું વળતર આપવામાં આવે, કારણ કે આ કેસર કેરીના ભાગ જે આંબા હોય છે તે વર્ષમાં એક જ વાર પાક દેતા હોય છે અને વર્ષનો પાક નુકસાન થતું હોય તો ખેડૂતોને સંપૂર્ણ આખું વર્ષ બગડતું હોય અને ખેડૂતોને મોટા પાયે નુકસાન થતું હોય, એના સિવાય પણ આ આંબા જે છે એનું વાવેતર થતું હોય તો એનો પાક પણ વર્ષ પછી મળતો હોય છે, એટલે ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય એમ હું સરકારને કૃષિ મંત્રીને પત્ર લખવાનું છે, સીએમને પણ પત્ર લખવાનું છે, વિનંતી કરવાનું છે કે આ ખેડૂતોને, કારણ કે હું એક ખેડૂતનો દીકરો છું અને ખેડૂતના દીકરા તરીકે આજે ખેડૂતોની શું હાલત છે અને એને વળતર મળે એના માટે યોગ્ય વળતર આપ સર્વે કરી અને આપવામાં આવે કે જે પ્રશ્ન એ પૂછેલો કે જે કેન્સરના પીડિતો છે એ 2021માં કેટલા નોંધાણા છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં, 2022માં કેટલા નોંધાણા છે તો 2021માં 23,000 જેવા નોંધાયેલા હતા અને 2022માં 25,000ની ઉપર નોંધાયેલા હતા અને જ્યારે બાળકોને કેટલાને કેન્સર છે જે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નોંધ થઈ છે તે 1147 છે 2021માં અને 2022માં 1140 છે, પણ જે આ આંકડા આપવામાં આવ્યા છે આંકડા આના કરતાં બહુ મોટા છે, સૌરાષ્ટ્રમાં બહુ વધારે પૂરતું કેન્સરથી લોકો પીડાઈ રહ્યા છે।